Can too. કદમ સ્થિર છે અને રસ્તો નથી જડતો, અને જેના મન મક્કમ છે અને રસ્તો ક્યારે નડતો નથી, મીન્સ કે હિમાલય જેવો હિમાલય એને નડતો નથી. તો બસ આ જ જુસ્સા સાથે આજે આપણે લેક્ચરને શરૂ કરી દેવી. તો મિત્રો, આજે જે વાત છે માત્ર રીડિંગ માટેની નથી, દરેક વસ્તુ મોટિવેશન માટેની પણ છે, અને હવે મિક્સમાં જ આવશે રીડિંગ પ્લસ મોટિવેશન, બરાબર. ચાલો સમજીએ આજના ટોપિક, આજ આપણે શું સમજવાનું છે. તો જેને પહેલાં તો ખાસ ઘણી બધી આજે કોમેન્ટ કરી છે શીર્ષાસન માટે, ઓકે. તો તમારા માટે શીર્ષાસન છે 1, 2, 3 બાજુમાં. તો બાજુમાં જે વિડીયો આવે છે એની અંદર તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં શીર્ષાસન કરવા માટે તમારે પહેલાં તો પગને હોલ્ડ કરવા પડશે, પછી ધીમે ધીમે પગને ઊંચા કરો અને ત્યારબાદ નીચે લઈ જાઓ. એમાં તો મેં 20 સેકન્ડમાં પતાવી દીધું છે, બરાબર. પણ તમારે વાર લાગશે, એક જ વારમાં નહીં થઈ જાય. સૌથી પહેલાં કેવી રીતે સ્થિર રહેવું, આટલું તે હોલ્ડ કરતા તમારે શીખવું પડશે, બરાબર. હોલ્ડ થઈ જાય પછી તમે બિંદાસ ધીમે ધીમે પગ ઊંચા કરીને શીખી શકો, બરાબર. તો તમારે જે કોમેન્ટને ધ્યાનમાં રાખીને મેં જે શીર્ષાસનવાળો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન આપી દીધું છે. હવે આપણે આગળ વધી કે હવે આપણે જે વાંચવાની રીત ઉપર જશું, બરાબર. આજે કે વાંચવું તો કઈ રીતે, આપણે જે 4 થી 6ની વાત કરી હતી કાલના લેક્ચરમાં, વાત કરી હતી આગળનામાં કીધું હતું, તો હજી આજ કહી દઉં છે 4 થી 6માં કેમ બધાએ વધારે વાંચવાનું કહે છે, બરાબર. તો એ તો મેં કીધું હતું ઓક્સિહિમોગ્લોબિન વધારે મળે, પણ હજી એક સાયન્ટિફિક રીઝન કહું કે જેની અંદર ડોપામાઇન 4 થી 6માં તમારા શરીરમાંથી ડોપામાઇન અને ઓક્સિટોસિન વધારે પ્રમાણમાં નીકળે. તો આ બે શું છે? તો આ બંને એવા અંતઃસ્ત્રાવ છે કે જે તમે જ્યારે ખુશ હોય, હેપ્પી હોય, ત્યારે અંતઃસ્ત્રાવ તમારા શરીરમાંથી ઉત્પન્ન થતા હોય. આ હોર્મોન્સ ત્યારે ઉત્પન્ન થાય, બરાબર, ડોપામાઇન અને ઓક્સિટોસિન. એટલે તમે 4 થી 6ની અંદર એવું વાતાવરણ હોય, ખુશનુમા વાતાવરણ જેને કહેવાય, જેમાં તમે ખૂબ જ હેપ્પી હોય, અને એટલા માટે એ વખતે તમે જે વાંચો એ તમને ઝડપથી કેચઅપ થઈ જાય. તો મેં કીધું હતું કે ડાયરેક્ટ જાગીને સીધું વાંચવા નથી માંડવાનું, જાગીને પહેલાં મોઢું ધોવો, ફ્રેશ થાવ, 5 મિનિટ ખમો, 5 મિનિટ પછી તમે કોઈ નાસ્તો ચા પાણી પીવો પીવો, પછી ધીમે ધીમે તમે વાંચવાનું શરૂ કરો. કેમ કે ડાયરેક્ટ જશો, ડાયરેક્ટ જશો તો ઝોલા ખાઈ જશો, પડી જશો, તો એ કરવાનું નથી. બીજું, હવે આપણે વાત કરવી જે પાણી, બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પાણી જેમ બને એમ વધારે પીવો, ઓછામાં ઓછું 1.25 લિટર, એટલે કે 1.25 લિટર ડેઇલીનું તમારે પાણી પીવું પડે. 1.25 લિટર ઓછામાં ઓછું પાણી તમારે ડેઇલીનું પીવું પડે, તો શરીરને જે પણ સ્ફૂર્તિ મળવાનું મળે. તો એક વસ્તુ કહી દઉં, મેં જે તૂટી ફૂટી જે કોફી એની વાત કરી હતી, એવી રીતે પાણી પણ મગજને વધારે એક્ટિવ રાખે, જલ્દી આમ કામ કરવામાં મદદરૂપ થાય, બરાબર. તો એક એ વસ્તુ. હવે ખાવામાં કઈ વસ્તુ, કેમ કે આપણે એક કહેવત છે, યાદ કરો કે પેટ ખુશ તો સબ ખુશ ભૈયા, હેને. આ એક કહેવત છે કે એટલે એનો અર્થ એમ કે જો તમે સમજો, સાયન્ટિફિકલી આપણે વાત કરવાની છે વૈજ્ઞાનિક રીતોની, તો સાયન્ટિફિકલી સમજો તો મગજની રચના અને પેટની રચના લગભગ સમાન જેવી છે, ગૂંચળાવાળી બે, બરાબર, લગભગ સમાન જેવી છે. એટલે ડાયરેક્ટ પેટ છે એ સીધું મગજને અસર કરે, બરાબર, સીધું અહીંયા ઇફેક્ટ કરે. કેમ કે જો તમે જોયો કે ક્યારેક અચાનક કંઈક આમ એવું ખવાઈ ગયું કે જેથી મજાનું આમ પેટમાં કંઈક થાય, તો એ વખતે તમે એકદમ ખુશ જ ન હોય, કેમ કે મગજ એ વખતે એમ કે ભાઈ પેટ ખુશ નથી મારું મિત્ર, તો હું ખુશ નથી. તો પહેલાં તો જેમ બને એમ તમારું પેટ ખુશ હશે, એટલે કે ખુશ રાખવા માટે શું કરવું, તો જે બહારના ફૂડ વધારે અત્યારે જે જંક ફૂડ આપણે કહેવી છે એ ઓછું થોડુંક કરો. તમારા ભણવા માટે કહું છું, તમે ભણો છો તો આ સમયમાં એવા ફૂડ તમે ઓછા ખાઓ તો બેટર રહેશે, બરાબર. આ વસ્તુ માનજો ખાસ, બરાબર, એટલે તમને વધારે ફાયદો થશે. ખાવું શું, તો દૂધ લઈ શકો, દૂધમાં પણ તમે હળદરવાળું દૂધ કરીને રોજ પીવો, બેસ્ટ વસ્તુ છે. ફ્રૂટમાં તમે કોઈ પણ ફ્રૂટ લઈ શકો, બરાબર, લીંબુ પાણી ડેઈલી તમે પીવો, લીંબુ પાણી તો એમાં અંદર વિટામિન સી, એસ્કોર્બિક એસિડ એની અંદર સૌથી વધારે મળે, અને આમ એકદમ શરીરને સ્ફૂર્તિ આવે. જે ઉત્સાહ વાંચવાનું છે, ઉત્સાહ તમારી અંદર જોરદાર આવી જાય, બરાબર. હાઉ ધ જોશ, હાય સર, જવાબ આવવો જ પડે જલ્દી, ઓકે. તો આ જુસ્સા સાથે હજી આગળ વધીએ. બીજું શું કરવાનું છે, તો મગજ એવી વસ્તુને જલ્દી એક્સેપ્ટ કરે છે જે એકદમ વિચિત્ર હોય, સમજો આ વાક્ય નહીં, આ સમજવું બહુ જરૂરી છે. મગજ એવી વસ્તુને જલ્દી એક્સેપ્ટ કરશે કે જે વિચિત્ર હોય, મીન્સ કે
હવે કોઈ વ્યક્તિ છે, જેમ કે બેઠો હોય, હું મારું આ મોઢા જગ્યાએ ગધેડાનું કોઈ મોઢું મારું ઉપર ફિટ કરેલું હોય તો દાંત આવે કે ન આવે? ને પછી કોઈ દી ભૂલાય, કોઈ દી ન ભૂલાય. એટલે એનો અર્થ એમ કે કોઈ વિચિત્ર વસ્તુ તમે જોઈ લીધી તો મગજ એ એકદમ કેચઅપ કરી લેશે, ભૂલશે નહીં. તો એનો અર્થ આનો ઉપયોગ ક્યાં કરવાનો? તો એવી રીતે કોઈ વિચિત્ર વસ્તુઓ બનાવો કે જેનાથી મગજ બધું યાદ રાખી લે, બરાબર. જેમ કે એક શબ્દ જો તમને ઉપર લખાઈને આવશે વિઝ્યુઅલ, તો આનો ઘણાને આવડતો હશે સ્પેલિંગ, ને ઘણા નહીં આવડતો, VISUAL, બરાબર. તો આને મારે યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ કરું? જો હું કહું છું, ખાલી ડેમો આપું છું, વિચિત્ર રીતે કઈ રીતે બનાવવું, દરેક વસ્તુને કઈ રીતે વિચિત્ર વિચારવી એમ. તો વિઝ્યુઅલને હું કહું વી ને લાગી શું શું અને તેને કરી આળસ. ફરી વખત, VI એટલે વી ને લાગી SU એટલે શું શું પણ તેને કરી ALSE એટલે આળસ, એટલે વિઝ્યુઅલ. ALS એટલે શું થયું? આળસ, એટલે વિઝ્યુઅલ. આખો ક્વેશ્ચન થઈ ગયો, બરાબર. તો આ રીતે તમે બનાવો. એક બહુ સરસ મજાનો એક સ્પેલિંગ છે જે બહુ ફેમસ છે આ રીતે, એસેસિનેશન, બરાબર. બહુ અઘરો લાગે આ સ્પેલિંગ, પણ આને મારે બનાવવો હોય તો ગધેડા ઉપર ગધેડું, એની ઉપર હું, મારી ઉપર દેશ. ફરી વખત, ગધેડા ઉપર ગધેડું એટલે SASS એટલે ગધેડું, એના ઉપર ગધેડું SSS એટલે SSS, એના ઉપર હું એટલે આઈ SSSI, અને નેશન NATION SSC નેશન, દેશ કીધો ને, મારા ઉપર દેશ, દેશ એટલે નેશન. તો ગધેડા ઉપર ગધેડું, એના ઉપર હું અને એના ઉપર દેશ, એટલે SSC નેશન થઈ ગયું મિત્રો, બરાબર. તો આવા ક્વેશ્ચન તમે બનાવો, કોઈ પણ વિચિત્ર વસ્તુને એની અંદર એડ કરો. દરેક વિચિત્ર વસ્તુને તમે એડ કરશો તો તમે હવે આ કોઈ દી એસેસિનેશનનો સ્પેલિંગ તમને કોઈ દી નહીં ભૂલાય, હવે આ ગધેડા તરત યાદ રહી જાય, બરાબર. કેમ કે આવા તમે જેટલું વિચિત્ર વિચારશો, મગજ એટલું તે બ્રીફ કરશે, એટલું તે એક્ટિવ બનશે, એટલું તે ઝડપથી તમને યાદ રાખવા મદદ કરશે, બરાબર. તો મગજને વિચિત્ર વસ્તુ ગમે છે, એક તો આ ક્લિયર થઈ ગયું. તો આનો ઉપયોગ તમારે કોઈ ચાવી બનાવવા માટે, કોઈ ટ્રીક બનાવવા માટે, જેમ કે મેં વિજ્ઞાનની અંદર ઘણા એવા બધા ચાવીઓ બનાવેલી છે, જેમ કે એક ચાવી પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો માટે બનાવેલી છે, બા તું ચોક દાબી હવાપુર, તો આ જલ્દીથી યાદ રહી જાય, બા તું ચોક દાબ અને હવાપુર, તો આ બધું જલ્દીથી યાદ રહી જાય, કોઈ ભૂલાય નહીં. તો આવી રીતે તમે ચાવી બનાવો એટલે ઝડપથી યાદ રહે. અને આ ચાવી કોના માટે યુઝ કરવાની છે? તો કે જે પણ આપણે થિયરીના વિષયો છે, આ થિયરીના વિષયો માટે ચાવીનો ખાસ કરીને ઉપયોગ કરવાનો છે મિત્રો. કેમ કે એની અંદર આવી ચાવીઓ છે ને ઝડપથી યાદ રહી જાય, બરાબર. કંઈક વિચિત્ર, હજી કહું છું, જેમ બને એમ તમે વિચિત્ર કરશો એમ વધારે કામનું. પ્લસમાં તમને કહું, વાંચવાની હજી રીત ઉપર આગળ જાશું, પણ હજી કંઈક નવું, જો થોડુંક મોટિવેશન, કે આ વસ્તુ વાંચવી છે તમારે તો શું કરવું? તો આ વાક્ય જે તમને આખું દેખાય છે, આ જો એ વાંચો, કે એ તમારી અંદર એકવાર મગજમાં ઘૂસી ગયું એટલે ખબર પડી જશે, ભાઈ આપણે જો સફળ થવું હોય તો એને સફળ થવા વાળાને કોઈ દી હિમાલય ન નડે, પણ મનથી મક્કમ હોવું જોઈએ ભાઈ. તો તમે એમ તો અરે હું આજ તો કરી જ નાખું, નવાર થાય 5 વાગે, મેં કીધું ભાઈ 4 વાગે જાગવાનું, 4 વાગે મમ્મી ઊંઘ આવે છે, તેમાં કાંઈ ન થાય, આમાં હિમાલય માથે પડે ને તો સારું, આ બાબા આવામાં કાંઈ થાય નહીં. ખાલી ઉત્સાહ ઘડી 5 મિનિટ માટે બતાવવાનું, 6ઠી મિનિટે ભાઈ જાય, કોઈ કામનો નથી, બરાબર. તો ઉત્સાહ હોવો જોઈએ. અને આ કામ મેં કીધું જે તમને આગળ કાલ વાત કરી હતી, 777 મેથડ, 0130, બરાબર, 0130 મેથડ, તો આ મેથડનો તમે ઉપયોગ કરો તો કેવી રીતે? તો કે ડેઇલી ઉપયોગ કરવાનો છે કન્સિસ્ટન્સીની સાથે. કન્સિસ્ટન્સી એટલે નિયમિતતા, ડેઇલી લેટિન ભાષાનો શબ્દ છે કન્સિસ્ટન્સી. એ પણ કહી દઉં કે 1500 વર્ષ પહેલાં કન્સિસ્ટન્સી છે ને એ કન્સિસ્ટર પરથી ઉતરી આવેલ છે, જેનો અર્થ થાય નિયમિતતા, ડેઇલી. કન અને સિસ્ટર બે શબ્દનો બનેલો આ શબ્દ છે, બરાબર. કે તમે નિયમિત કોઈ વસ્તુ કરો તો બસ એ પછી થઈ જાય એટલે થઈ જ જાય. બ્રુસલી તમે ઓળખતા હશો, બરાબર, કે એટલો બધો મહાન વ્યક્તિ હતો બ્રુસલી, કે આમ તમે ફાસ્ટેસ્ટ માણસ પણ કહી શકો, કારણ કે એની કિક જ્યારે મારતો ને તો એની એટલી કિક ફાસ્ટ હતી કે એને જે વિડીયો હોય ને થોડુંક સ્લોમાં ચલાવવો પડતો ત્યારે તો એની કિક દેખાતી, બરાબર. અને બહુ મહાન માણસ થઈ ગયો આ બ્રુસલી. તો એવું કહેતા કે કોઈ વ્યક્તિ એક જ દિવસમાં 10,000 કિકની પ્રેક્ટિસ કરે ને તો હું એનાથી બહુ બીવું. એક દિવસ એવું નહીં, ચાલો હજી એને એવું પણ કીધેલું કે કોઈ વ્યક્તિ 1 ની 1 કિક 10,000 વખત કિક પ્રેક્ટિસ કરે અને 10,000 કિકની 1 વાર પ્રેક્ટિસ કરે, એમાં એટલો ફેર છે કે 10,000 કિકની 1 વાર પ્રેક્ટિસ કરશે ને એનાથી હું ક્યારેય નહીં બીવું.
પણ જે વ્યક્તિ એકની એક કિકની 10,000 વખત પ્રેક્ટિસ કરે તેનાથી હું બીશ, કેમ કે એ વ્યક્તિ એમાં પાવરફુલ બની ગયો હોય, એમાં માસ્ટર થઈ ગયો હોય. બરાબર? તો એકની એક વસ્તુ જાજીવાર થાય તો એની અંદર માસ્ટર બની જાય, ફૂલ માસ્ટર, કે એને એ બધું પછી આવડવા જ માંડે. આ 10,000 વાળો આ નિયમ યાદ રાખજો, કોઈ વસ્તુ તમે 10,000 વખત કરી નાખી એટલે એટલી હદ સુધી તમારા મગજની અંદર ઘૂસી જાય કે એ વસ્તુ તમારી હેબિટ થઈ જાય એક પ્રકારની. અને હેબિટ તો કોઈ દી ભૂલાય જ નહીં. ક્યારે ખાવાનું ભૂલાય છે? નહીં, કેમ કે હેબિટ છે. બરાબર? ક્યારે કોઈને હળિયું કરવાનું ભૂલાય છે? નહીં, કેમ કે હેબિટ છે. તો આ હેબિટ એકવાર થઈ જાય તો એ ક્યારેય ભૂલાય નહીં મિત્રો. બરાબર? આગળ એક નાનો એ ટોપિક લઈ લઈ પછી આજને અહીંયા વિરામ દઈ દઈશું પાર્ટ 3 ને, કે આ તે 10,000ને મારે આગળ વધારવું હોય તો એમ કહેવાય કે લિયોનાર્ડો ધ વિન્સી, તમે નામ સાંભળ્યું હશે બરાબર, કે જેને મોનાલિસા પેઇન્ટિંગ બનાવ્યું, આવા જે મહાન મહાન વૈજ્ઞાનિકો, સોરી, એને વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખાય છે પણ એટલા બધાને એક જેટલા પેઇન્ટર તરીકે. બરાબર? એ પેઇન્ટર એવા સારા હતા કે દિવસની અંદર માત્ર 2 કલાક સૂતા, બસ બાકી બધું કામ કામ ને કામ જ કરવાનું. નહીં, મોનાલિસા પેઇન્ટિંગ જો દુનિયામાં અત્યારે સૌથી વધારે ફેમસ પેઇન્ટિંગ છે. તો ચાલો આજે અહીંયા સુધી રાખશું, કાલે મળીએ, પણ ત્યાં સુધી મહાકાલ કી કૃપા સે લાઈક ઠોકજો બચ્ચા તું. ઓકે, ચલો બાય, ગુડ.